श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसङ्गकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवावृतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री सदगुरुदेव की जय। सर्व हरि भक्तों ने हेत थी जय स्वामीनारायण। वाला भक्तों आपने जे युवा सभा चाली रही छे जे दर वर्षे युवा एग्जाम लेवाय छे अने एना माटे जे संतोए सिलेबसना पाठ पाड्या छे एमां आजे आपणे सातमा पाठ तरफ जवुं छे। ए सातमा पाठमां वचनामृत छे गढ़ा प्रथम 38। वणिक नामानु स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1876 ना महासुदी पड़वाने दिवस श्रीजी महाराज श्री गढ़ा मध्ये दादा खाचर ना दरबार मा સાંજને સમયે ઘોડશાળની ઓસરીએ ગાદલું નંખાવીને બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને માથે રાતા છેડાનો ધોળો ફેટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો।
અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામુ જોઈને જાજીવાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા, જે સાંભળો, વાત કરીએ છીએ, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જોઈએ કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી. એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો દેતા કઠણ ન પડે ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે, તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું અને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા સહિત અને ભગવાનના ચરિત્રરૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં ક્રિયા કરવા. એક શમ્યો ને બીજો કરવો, બીજો શમ્યો ને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં, એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું. મહારાજ અહીં પ્રથમ પેરેગ્રાફમાં એમ કહે છે, આ વચનામૃત સંવત 1876 માં સુધી પડવાનું છે. મારે ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાંજના સમયે ઘોડશાળની ઓસરીએ ગાદલો લખાણે બિરાજમાન હતા. ધોળો ખેસ રાતા છેડાનો ધોળો ફેટો બાંધ્યો હતો અને દોરિયાનું અંગરખું પહેર્યું હતું. મહારાજ કે જે સત્સંગી હોય, ખૂબ ધ્યાનથી આ વચનામૃત સાંભળવા જેવું છે, વાંચવા જેવું છે અને મનન કરવા જેવું છે. મહારાજ કે જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરો. જ્યારે મુમુક્ષુ સત્સંગમાં આવે ને એના માટે વચનામૃત 262 બધા જ વચનો જીવનમાં ઉપયોગી છે જ, પરંતુ સત્સંગમાં પ્રગતિ માટે મુમુક્ષુને જો કોઈ અદ્ભુત માર્ગદર્શન આપતું વચનામૃત હોય ને તો આ વચનામૃત આપે છે. મહારાજે સ્વયં સંકલ્પ કર્યો છે વચનામૃતમાં, મહારાજ કે ગરડા મધ્યના 45 કે જે મારા કહેવાયા છે તેનામાં તો તલ માત્ર કસર રહેવા દેવી, જે મારા કહેવાયો છે તલ માત્ર કસર રહેવા દેવી નથી. અને આગળ મધ્યના 25 મહારાજ એમ કે તમે જો
મારો સંબંધ રાખશો, અમારો સંબંધ રાખશો કહેતા, તો અમારે તમારામાંથી જગતનો લોચો કાઢી નાખવો છે. હવે આવા ભગવાન મળે જે આપણી ચિંતા કરે. મહારાજ કે જે જે અમારા કહેવાયો છો એનામાં તો તલ માત્ર કસર રહેવા દેવી નથી, અને અમારો જે સંબંધ રાખશે એનામાં જગતનો લોચો રહેવા દેવો નથી. હવે પ્રશ્ન થાય આપણને કે જે અનાદિકાળથી આ જીવને વળગેલી આ કસર કે લોચો શું છે? કસર અને લોચો બે અલગ છે, એક નથી, બે એક નથી. હવે આ કસર કે લોચો શું છે તો ખ્યાલ છે તમને કોઈને? શું? સ્વભાવ. મોક્ષના માર્ગમાં નડતું હોય તો મોટા મોટો શું નડે? સ્વભાવ. બીજું પ્રકૃતિ, દેહભાવ, અજ્ઞાન, આ બધું શું થાય? સત્સંગમાં નડે, બધું નડે. એ બધી જ વસ્તુ નડે છે, એ બધા ટાળવાના ઉપાય આ વચરામૃતમાં છે. આપણા સ્વભાવના માર્ગમાં નડે, પ્રકૃતિ નડે, મનુષ્ય ભાવ આપણને આવે, દિવ્ય ભાવ ભગવાનના ભક્તમાં ન આવે, અને અજ્ઞાને કરીને અભાવ લઈ લઈએ, એનો દ્રોહ કરી બેસીએ, એ તમામના સાધન આ વચરામૃતમાં મહારાજે કહેલા છે. જીવનના અંતે છે ને, આખી જિંદગી સત્સંગ કર્યો હોય પણ જો સાર ન આવે, તત્વ આપણા હાથમાં ન આવે, ભગવાનનો અને મોટા સત્પુરુષનો રાજીપો ન આવે આપણી પાસે, તો સત્સંગ કર્યાનો કોઈ અર્થ નથી. એટલા માટે જીવનના અંતે આખી જિંદગી સત્સંગ કર્યા પછી પણ દેવાળું ફૂંકવું ન પડે તે માટે મુમુક્ષુને મહારાજ અહીં ચેતવણી આપે છે કે સુધા સાવધાન રહેજો, નહીતર તમારો પગ સત્સંગમાં નહીં ટકે. મહારાજ ગરડા મધ્યમાં પંચમમાં આવી ચેતવણી આપે છે, સાવધાન રહેજો, ગાફલતા ન રાખતા. ઘણા વચનામૃતમાં મહારાજ કહે છે કે જો ગાફલતા રાખી મોક્ષના માર્ગમાં સાવધાન ન રહ્યા તો આધ્યાત્મિક માર્ગે આપણે ચડ્યા છીએ અને થઈ જઈએ બીજા રસ્તે. જે સાવ નિર્ધન હોય એને કઈ વસ્તુ સાચવવાની હોય? વસ્તુ જેની પાસે હોય એને સાચવવાની હોય ને? જે નિર્ધન હોય એને કઈ સાચવવાનું હોય? કઈ સાચવવાનું ના હોય, પણ સોનીની દુકાન હોય એને તાળું મારવું પડે ને, ખુલ્લું મેલ દે તો શું થાય? બધું જ લૂંટાઈ જાય. એમ આપણને સત્સંગ જ્યારથી થયો છે તો સત્સંગને સાચવો પડે કે ના સાચવો પડે? જેમ સોનીની દુકાન હોય એ સોની દુકાનને તાળું મારી રાખે છે, એને ભય શેનો છે? કે ચોર આવશે. પણ જે નિર્ધન હોય, જેની પાસે ધન જ નથી, એને કઈ ચિંતા નથી, પણ જે સોની હોય એને ચિંતા છે. એમ આપણને જ્યારથી સત્સંગ મળ્યો છે, મહારાજ મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, સંતો અને ભક્તો મળ્યા છે, તો સત્સંગને સાચવવાની જરૂર અવશ્ય આપણા જીવમાં ઊભી થાય. જેની પાસે હોય જોખમ એને સાચવું પડે, અને જેની પાસે કઈ હોય જ નહીં તો કઈ સાચવું ના પડે. એટલે નિષ્કળા સ્વામી કહે છે ને, જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી, માથે મોટા છે વેરી વિષમ, ખોટી નહીં વાત ખરી, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોળ મળે કહે નિષ્કુળાનંદ, વિચાર કરવો પડે પડે. જે ગમાર હોય એને હું ચિંતા હોય, પણ ધનાઢ્ય હોય એને ચિંતા હોય, એ બધી જગ્યાએ સિક્યુરિટી કરી રાખે, ધ્યાન રાખે પડે પડે. એમ જ્યારથી આપણને સત્સંગની પ્રાપ્તિ થઈ છે ત્યારથી શું આપણે એની જાળવણી કરે છે? એ જાળવણી છે ને તો આપણા શરીરમાં જે રજોગુણ અને તમોગુણના જે દોષો છે, અર્થાત કહેતા
ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, સ્પર્ધા છે, માન છે, આ બધા જે દોષો છે, આ બધા ચોર છે શરીરમાં. શું છે? ચોર છે. એ ચોર જે આત્માના જ્ઞાનાદિ કહેતા જ્ઞાન છે, મહિમા છે, દિવ્ય ભાવ છે, આ બધા જે સદગુણ છે ને, ચોરી જાય છે. કોણ ચોરી જાય છે? આ ક્રોધાદિક જે ચોરો છે, જે શરીરના દોષો છે, એ બધા આત્માના સદગુણોને ચોરી જાય છે, ચોરી જાય છે. તો એની જાળવણી ના કરીએ તો ચોરી જાય ને બધી. એમ આપણે સતત જાગતા રહેવું પડે. જો ન જાગતા રહીએ તો બધું જ ચોરી જાય. હા, પછી ઓલા જેમ નહીં, એક ગામમાં એક ઘરમાં ચોર બેઠા, તો દિવાલ તોડતા હતા ચોરો. તે પત્ની હતી, પતિને કે જાગો જાગો, તમે ચોર આવ્યા છે આપણા ઘેર, તમે ઊભા થાવ ને, દિવાલ તોડે છે. તો એને પતિ કે જાગું છું, ચિંતા ના કરીશ, જાગું છું. તો દિવાલ તોડી પહેલા તો, પછી બાકોરું પાડ્યું, કાણું પાડ્યું. તો ફરી વાર એની પત્નીએ કીધું કે તમે જાગો જાગો, ચોર આવ્યા છે. તે કે જાગું છું. તો ચોર અંદર આવી ગયા અને પટારો ખોલી નાખ્યો. જે સોના ચાંદીનો પટારો હતો એ પટારો ખોલી નાખ્યો અને પત્ની કે તમે જાગો, ચોર આવ્યા એમ. તાહું કે જાગું છું. ઘરેણા, પૈસા, સોના ચાંદી બધું જ લઈને જતા રહ્યા અને આને તો બૂમ મારી, જાગો તમે જાગો. તાકે જાગું છું. હવે હું જાગીને શું કરવાનું? એ હવે કઈ કરવાનું? એટલે આવી રીતે જાગતા નથી રહ્યા કઈ સત્સંગના માર્ગમાં. જ્યારથી આપણને ભગવાનની, સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, ત્યારથી આવી રીતે આપણે જાગતા નથી રહ્યા. જાગતા એટલે આપણને પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે છે કે મુમુક્ષુએ તો સતત જાગૃત રહેવું, સતત વિચાર અને સતત અનુસંધાન રાખવું તો જ આધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિ થઈ શકે. ઉઠ જાગ મુસાફિર, ભોર ભઈ અબ રેન કહા કયું, ક્યું સોવત હે જો સોવત હે સો ખોવત હે, જો જાગત હે સો પાવત હે. એમ જો આપણે જાગતા રહીએ ને તો બધા જ કાર્ય સારા થાય. પણ જાગતા જ ન રહીએ તો કોઈ વસ્તુ સારી ન થાય. હવે વરસાદ વખતે ખેડૂત સુવે અને માક્ષર માસમાં વાવવા જાય તો શું થાય? કઈ પાકે? વરસાદની સિઝન હોય અને ખેડૂત સુઈ જાય અને માક્ષર માસમાં એવી આશા રાખે કે મારે ત્યાં મબલક પાક થાય, કપાસ ને બાજરો બરાબરનું ઉગે અને હું ધનાઢ્ય થઈ જાઉં, એ વાત બને? બને જિંદગી ના માર્ગ ક્યારે ના બને. એટલે તો નિષ્કળવાનું સંઘ એવું પડ્યું કે આવો અવસરે જાય અમૂલે, પાછો તે પમાતો નથી, તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરેથી. જે આપણને અવસર મળ્યો છે એ ક્યારેય ફરી આવવાનો નથી. તેનો તપાસી કરવો તોલ, એનો અંતરમાં તપાસ કરી રાખવો ઊંડો કે મને જે મળ્યા છે એ કેવડા મોટા છે, કેવડા મોટા છે. હવે આવો વિચાર કર્યો હોય તો થાય. હવે આપણે વિચારું, આપણે બધા જ ભેગા થઈને, હું એકલો નહીં કે તમે એકલા નહીં, આપણે બધા ભેગા થઈને આપણે સત્સંગના માર્ગમાં વળીએ છીએ ભગવાનને રાજી કરવા માટે, સત્પુરુષને રાજી કરવા માટે, સંતન ભક્તોને રાજી કરવા માટે, તો આપણે વિચાર કરીએ છીએ કે આપણને જ્યાં સર્વોપરી મહારાજ મળ્યા, આપણને જે સદગુરુ મળ્યા, આપણને જે આવા સત્સંગનો યોગ થયો, તો આ સત્સંગમાં આપણા સ્વભાવ નહીં ટળતો, ક્યાં ટળશે?
અને સ્વભાવ ટાળવાનો બીજો અવસર મળે છે? મળે. એટલા માટે તો ગરડા મધ્યના 47માં મહારાજ કહે છે કે આ સભામાં મલિન વાસના નહીં ટળે તો બીજે ટાળવાનું ઠેકાણું ક્યાંય મળશે? ક્યાં મળશે? ક્યાં નહીં મળે. જો આ સભામાં આપણા સ્વભાવ, આપણી કસર, આપણા દોષો નહીં ટળે તો ક્યાંય ટળવાના છે? ક્યાંય નથી ટળવાના, ક્યાંય નથી ટળવાના. માટે મહારાજ અહીં નામું રાખવાની, અર્થાત કે સર્વૈયું માનવાની વાત કરે છે કે નિત્ય રોજમાળ રાખવું. કેવી રીતે? તો જેવી રીતે વેપારી હોય, ધંધો કરનાર વ્યક્તિ હોય, એ દૈનિક રોજમાળ રાખે, ખ્યાલ છે ને તમને? એ અઠવાડિયાનું ભેગું ના કરે કંઈ. અઠવાડિયાનું ભેગું કરે તો શું થાય? અઠવાડિયાનું, મહિનાનું, વર્ષનું ભેગું કરે તો અઘરું પડી જાય ને સર્વિયું માનતા. પણ એ નિત્ય પોતાનું રોજમેળ રાખે, નિત્ય લખી રાખે, રાત થાય એટલે લખી રાખે ડેઈલી, અને છેલ્લે પછી વાર્ષિક હિસાબ કરે કે કેટલી ખોટ થઈને કેટલો નફો થયો. અને જો આવો હિસાબ ન રાખે તો દેવાળું ફૂંકાય. દેવાળું ફૂંકાય કે નહીં? ઘણા બધા નહીં ફૂંકાતા, ફૂંકાય છે ને દેવાળું. એનું કારણ કે સર્વૈયું બરાબર નથી રાખતા. જો સર્વૈયું બરાબર રાખે તો દેવાળું ના ફૂંકાય. એમ આપણે પણ સત્સંગમાં આવ્યા પછી પણ તપાસ કરવી પડે. સત્સંગ તપાસ કરવી પડે કે વર્તમાન ધરાવ્યા જ્યારથી મને સત્પુરુષે, ત્યારથી મારી પૂજા કેવી રીતે થાય છે? 5 વર્ષ પછી મારી પૂજા સુધરી કે બગડી? સત્સંગમાં આવ્યા પછી, કે સત્સંગમાં જ્યારે આવ્યો ત્યારે આપણે પૂજા બહુ સરસ કરતા હોય, ખબર છે ને? જ્યારે નવા નવા સત્સંગમાં આવીએ ને ત્યારે પૂજા બહુ સરસ શાંતિથી 1.5 કલાક પૂજા પ્રેમથી કરીએ. પણ ધીરે 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 1.5 કલાકમાંથી 25 મિનિટ, 25 મિનિટમાંથી 20 મિનિટ, 15, ને પછી 10, ને 5, ને 3, ને 2, 1માં તો માળા લઈને ઊભા ઘેરથી બહાર. તો સત્સંગમાં આગળ નહીં પરંતુ પાછળ ગયા કહેવાય. એટલા માટે આપણે એ વિચારવું છે કે વર્તમાન ધરાવે ત્યારે મારી પૂજા કેવી હતી, એના 5 વર્ષ પછી પૂજા સુધરી કે બગડી, મેં સત્સંગની પરીક્ષા આપી છે કે નથી આપી, હું ઘર સભા કરું છું કે નથી કરતો, મને ભગવાનના દર્શનનો, ભગવાનના ભજનનો, સત્પુરુષના દર્શનનો, સંતો અને ભક્તોના દર્શનનો વેગ વધ્યો કે ઘટ્યો, આવી તપાસ કરવી પડે. તમે જોજો, સંતોને જ્યારે પ્રથમ વખત મળ્યા હોય ને, એવોને એવો કેપ પછી તમને નિત્ય ના રહે. એનું કારણ જો કોઈ હોય તો મહિમા ઘટી જાય છે. એનું જો કોઈ કારણ હોય તો અંતરમાં તપાસ નથી કરતા. એનું જો કોઈ કારણ હોય તો આપણને નિત્ય નવું ને નવો નથી લાગતો, નથી લાગતો. એટલા માટે આવી બધી તપાસ કરવી પડે, તપાસ કરવી પડે. અને જો તપાસ ન કરીએ તો બધું જ કરેલું ભજન ક્યાં જતું રહે છે ને, ખ્યાલ જ ના આવે. જેમ આપણે આવક જાવકની ચિંતા કરીએ છીએ, નહીં કરતા? આવક હોય પણ અહીં કરતા ડબલ જાવક હોય તો નુકસાન જાય ને. એમ આપણા જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભજન કરતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, તપ કરતા હોઈએ, કે કથા સાંભળતા હોય, કે પૂજા કે કીર્તન કરતા હોઈએ, આ બધું જ પુણ્યકારક કાર્ય કરીએ છીએ. ભગવાનને રાજી કરવા માટે, સત્પુરુષને રાજી કરવા માટે આપણે બધું કરીએ છીએ. તો આ બધું જ આપણે આવક કરીએ છીએ, આવક કરીએ છીએ ને, આવક જ કહેવાય ને એક પ્રકારની આપણી. તો એ સત્સંગમાં આપણે આવક કરીએ છીએ સંતોની સેવા કરીને, પરંતુ એની સામે ડબલ જાવક હોય તો કોઈનો દ્રોહ કરી દેવો, કોઈનો અભાવ લઈ લેવો, કોઈનો અવગુણ લઈ લેવો, કોઈને તોછડા ભરેલા શબ્દથી કહેવા, કોઈને કડવા શબ્દ કહેવા, કોઈનું મોઢું તોડી લેવું, તો જેટલી આવક હતી બધી કેટલી જઈ જતી? તો કઈ નફો રહ્યો આપણી પાસે? કઈ નફો રહ્યો? કઈ નફો ના રહ્યો. સરવાળે બધું હિસાબ બરાબર થઈ જાય.
પણ નફો આપણી પાસે કાય ના રહ્યો. તામાંથી ઉગારવાના બે જ ઉપાય છે. કયા? કાં તો આવક વધારવી જોઈએ, કાં તો જાવક ઘટાડવી જોઈએ. શું કરવું પડે? આવક વધારવી જોઈએ. કાંઈ એટલું બધું ભજન કરો, એટલું બધું ભજન કરો, એટલું બધું ભજન કરો કે જાવક થાય, કા જાવકને હાવ નિર્મૂળ કરી નાખો. આ બે જ એવા રસ્તા છે કે આપણને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધારે. જેમ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને પ્રથમ નંબર લાવવો હોય તો ધ્યાન રાખે છે ને કે જો હું આ પ્રશ્નનો ઉત્તર આવી રીતે આપીશ ને તો માર્ક્સ વધારે મળશે, જો આવી રીતે નહીં આપું તો મારા માર્ક્સ કપાઈ જશે. ખ્યાલ રાખે છે ને? નહીં રાખતા? જેને પહેલો નંબર લાવો હોય એ બધી જ એકદમ માઇક્રો એની નજર હોય કે ક્યાં ક્યાં મારો માર્ક્સ કપાય છે એનો બધો ખ્યાલ રાખે. અને જો ખ્યાલ ના રાખે તો એના માર્ક્સ ના આવે. એમ આપણે પણ આધ્યાત્મિક માર્ગમાં જ્યારથી ભગવાનનો યોગ થયો છે, સત્પુરુષનો યોગ થયો છે, તો મારા માર્ક્સ ક્યાં ક્યાં કપાય છે એ ધ્યાન રાખવું પડે. કારણ કે સત્સંગ છે ને એ હીરાના વેપાર જેવો છે. કેવો છે? હીરાના વેપાર જેવો છે, જેમાં જો ફાયદો થાય તો લાખો રૂપિયાનો ફાયદો થાય અને ખોટ જાય તો લાખોની ખોટ જાય. હવે સત્સંગમાં લાભ કેટલો છે? ઘણો બધો લાભ છે. કેટલો લાભ? ઘણો બધો. કઈ રીતે? તો કે જે બીજે જે કામ એક કલ્પે થાય તે આ સત્સંગમાં એક દિવસમાં થાય. શું કહે છે? બીજે જે કામ એક કલ્પે થાય તે આ સત્સંગમાં એક દિવસમાં થાય છે. અર્થાત બીજે 1,00,000 વર્ષ સુધીની સતત સાધના કરો ને જે કામ થાય છે તે અહીં કામ એક સેકન્ડમાં થાય છે. એક સેકન્ડમાં થાય છે. આવો મોટો લાભ છે. અને એમાં જાણભરું ના રાખે તો પછી ખોટ જ આવે ને. એટલા માટે મહારાજ આ વચનામૃતમાં કહે છે કે જાણ પણ રાખવું, ધ્યાન રાખવું, સર્વૈયું માંડવું. અને સર્વૈયું ના માંડો તો તમારે દેવાળું ફૂંકવાનો વારો આવે, ફૂંકવાનો વારો આવે. માટે વર્તાલ 11માં મહારાજ કહે, જો સત્પુરુષનો અભાવ લે તો સત્સંગી હોય તો એ તેના જીવનો નાશ થઈ જાય છે. વર્તાલના 12માં મહારાજ તો ત્યાં સુધી કે જો સત્પુરુષમાં મનુષ્ય ભાવ આવ્યો તો જીવ પૂર્ણમાસને ચંદ્ર જેવો તેજસ્વી હતો તે અમાવાસે ને ચંદ્ર જેવો થઈ જાય છે. કેવો? ભગવાનમાં અને સત્પુરુષમાં જો મનુષ્ય ભાવ આવ્યો તો પૂર્ણિમાના ચંદ્ર જેવો હોય. પણ જીવ કેવો થઈ જાય? અભાવે લઈને અમાસ જેવો થઈ જાય, અમાસ લેવો જોઈએ. એનું જો કોઈ કારણ હોય તો સ્વભાવ, હઠ, ઈર્ષા, માન, દેહાભિમાન, વાસના, પંચવિષયમાં અને આસક્તિ, આ બધા જ કારણ છે, આ બધા જ કારણ છે. માટે મહારાજ કે તપાસ કરવો. શું કહે મહારાજ? અંતરમાં તપાસ કરવો, તપાસ કરવો કે સ્વભાવ વધે છે કે ઘટે છે. જાણ પણ નહીં હોય તો સ્વભાવ ઘટવાને બદલે વધશે ને અંતે કઈ આત્મા નહીં આવે, કઈ આત્મા નહીં આવે. અલૈયા ખાચર આપણે જાણીએ છીએ, બધા જાણીએ છીએ કે 100 જન્મના નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, 18-18 સાધુ એમના વચને કરીને થયા હતા. પણ એ આપણે જાણીએ છીએ કે માને કરીને સત્સંગમાં પડ્યા તો શું એક દિવસમાં જ પડી ગયા હતા? નહીં, એના બીજ તો ક્યારના રોપાઈ ગયા હતા. એના બીજ, માનના બીજ છે, ક્યારના રોકાઈ ગયા હતા. પણ જો જાણપણું ન રાખવું, સર્વૈયું ન રાખવું તો એ વાત. હા, એ મુક્તો હતા, આપણને શીખવાને અર્થે છે, એવું તો હોય ના. પણ તો એમાંથી આપણે શીખવાનું છે, જો જાણપણું ન રાખવું, સર્વૈયું ન રાખવું તો બીજમાંથી મોટું ઝાડ થઈ ગયું અને અંતે વિમુખ થયા. અને એવી રીતે આપણે જીવા ખાચરનું જાણીએ છીએ ને, દાદા ખાચર સાથે ઈર્ષા હતી. મહારાજ માટે કેટલી સેવા કરી, કેટલી સેવા કરી,
संकट में सेवा करी, बीमारी में केवो दिव्य भाव राखो, पण एक ईर्ष्या एने पतन करी दीधुं। आपणे ए विचारवानुं छे के आपणी पासे भजन भक्तिनी ताकात तो छे, सेवा तप सत्पुरुषनी सेवा करीए छे, संतोने भक्तोनो राजीपो लीए छे, એ આવક તો છે પરંતુ જાવક એ ગજબની છે, જે ઈર્ષારૂપી જાવક એ બધું જ આપણી ભક્તિને હરી લે છે, બધું હરી લે છે। એટલા માટે સ્વામી કે આપણે નિરંતર તપાસ કરવો કે હું શું કરવા આવ્યો છું અને શું થાય છે એમ વિચારીને પાછું વળવું। તપાસ કરવામાં ત્રણ વિચાર હોય, કેટલા? ત્રણ। એક તો ભૂતકાળમાં અર્થાત સત્સંગમાં આવ્યા પહેલા, અર્થાત ગયા વર્ષે, ગયા મહિને, ગઈકાલે હું કેવો હતો, મારા સ્વભાવો કેવા હતા, વધ્યા કે ઘટ્યા, એ બધું તપાસ કરવો પડે। જો ભૂતકાળનો વિચાર ના કરીએ તો આપણને વર્તમાનની કિંમત, અને વર્તમાનમાં પણ એ વિચાર રાખવાનો છે કે આ વર્ષે મેં કેટલું ભજન કર્યું, આ વર્ષે મેં સત્પુરુષનો કેટલો રાજીપો લીધો, આ વર્ષે સંતોને ભક્તોનો રાજીપો કેટલો લીધો, આ મહિને, આજે, ગયા વર્ષ કરતા આ વર્ષે મારા કેટલા સ્વભાવ ટળ્યા, મારા સ્વભાવ ટળ્યા કે નહીં, મેં મારું મનનું ધાર્યું મેલું કે નહીં, હું મનનું ધાર્યું મેલું છું, આ બધું વિચારો। જો વિચાર્યું હોય તો કંઈ ન થાય। અને ભવિષ્યનો વિચાર, ભવિષ્ય વિચાર કઈ રીતે? કે આળસ પ્રમાદ ઉડી જાય કે હજી મારે ઘણું કરવાનું બાકી છે। શું આજે આપણે વર્તમાનનો વિચાર કરો કે આ વર્ષે મારે હજી એટલું ભજન થયું છે પરંતુ હજી એટલું કરવાનું બાકી છે। અને જો સતત જાગતા ન રહીએ તો ગાડી ક્યાં જતી રહી કઈ ખબર પડે નહીં। એટલે જ પરમ ચૈતન્ય સ્વામીને આપણે જાણીએ છીએ ને, મહારાજના સમયમાં પરમ ચૈતન્ય સ્વામી બહુ મોટા સદગુરુ હતા। કોઈ પણ ભેટ હરિભક્તો મહારાજ માટે લાવે, કોઈ પણ ભેટ મહારાજ માટે લાવે તો બધી ભેટો પહેલાં ક્યાં જતી? પરમ ચૈતન્ય સ્વામી પાસે જતી, મહારાજ પાસે પહેલાં નહોતી આવતી। ક્યાં જતી? સ્વામી પાસે જતી, સ્વામી પાસે જાય પછી મહારાજ પાસે આવતી, પછી મહારાજને ધરાય। પણ જ્યારે સમાગમ સંતોનો બરાબર થયો અને અંતર્દૃષ્ટિ થઈ અને નામો માંડ્યું તો સ્વામી કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજ થયો। બોલો, એ નામો માંડવાનું રાખ્યું ત્યારે, તે વિના। એટલા માટે બહુ ધ્યાન રાખવું સત્સંગમાં, આપણે એટલે બહુ ધ્યાન રાખવું અને તપાસ કરતા રહેવું। એક ક્રિયા કરતા પહેલા, ક્રિયા કરીએ ત્યારે અને ક્રિયા કર્યા પછી। ક્રિયા કરતા પહેલા શું ધ્યાન રાખવું? શું આ ક્રિયાથી, આ હું જે ક્રિયા કરું છું એ ક્રિયાથી મહારાજને સ્વામી રાજી થશે? આ ક્રિયાથી મહારાજને સ્વામી રાજી થશે? અને જ્યારે કોઈ પણ ક્રિયા કરીએ આપણે સત્સંગની, શું આ ક્રિયાથી મહારાજને સ્વામી રાજી થાય છે? અને ક્રિયા કર્યા પછી, અર્થાત આપણે કોઈ પણ ક્રિયા કરી હોય એ ક્રિયા પૂર્ણ થઈ જાય એના પછી એવો વિચાર કરવાનો, શું આ ક્રિયાથી મહારાજને સત્પુરુષ રાજી થયા હશે? જો આ ત્રણેય વાતનું અનુસંધાન રાખીએ, આ ત્રણેય વાતનું સર્વેયું રાખીએ તો કોઈ પણ પ્રકારનો દિવાળું ફૂંકાવો ન પડે। એટલે માટે મહારાજ એમ કહે છે કે જે સત્સંગી હોય તેને, જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય તેને પોતાના મનનો તપાસ કરવો, કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું, પછી આવું હતું, આટલી ભગવાનની વાસના હતી, આટલી જગતની હતી, એમ વર્ષો વર્ષનો વિચાર સરવાળો કર્યા કરો, અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય
તેને થોડે થોડે નિરંતર ટાળવી. અને જો એમ વિચાર ન કરે અને બધી જ ભેગી કરે તો દેવાળું ફૂંકાવવું પડે. આપણે વાત કરી ને, મેં એટલા માટે સમજાવટ તમને પૂરેથી કરી કે કોઈ પણ ક્રિયા કરીએ, તે કોઈ પણ ક્રિયા કરીએ, એ ક્રિયાનું સતત એનું અનુસંધાન હોવું જોઈએ. આપણને સતત અનુસંધાન હોવું જોઈએ. એમ વિચારે ને એને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. જેમ વણિકને ઘેર નામ કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો દેતા કઠણ ન પડે, અને વર્ષ દહાણું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. એમ નિરંતર વિચાર કર્યા કરો. અને મન છે તે જગતની વાસનાએ કરીને, એટલા માટે મારે જીતમ જગત કેન મનોહી, જેને મન જીતું, મન જ બંધન કરાવે છે અને મન જ મુક્તિ આપે છે. મન જ કુરાજીપો અપાવે છે, મન જ રાજીપો અપાવે છે, મન જ વાસનિક કરે છે, મન જ નિર્વાસનિક કરે છે. એટલા માટે જેટલી ભગવાનની આજ્ઞા મારીએ, જેટલી સત્પુરુષની આજ્ઞા મારીએ, એટલા આપણે નિર્વાસનિક કહેવાય. અને જેટલી ભગવાનની આજ્ઞા લોપીએ, એની રૂચિમાં ન રહીએ, સત્પુરુષની આજ્ઞામાં ન રહીએ, સત્પુરુષની રૂચિમાં ન રહીએ, એટલા આપણે વાસનાવાળા કહેવાય. માટે મહારાજ કહે છે, મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું અને ભગવાનના ચરિત્રરૂપ જાળન વિશે મનને ગૂંચવી મેલું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક શમ્યોને બીજો કરો, બીજો શમ્યોને ત્રીજો કરો. ભગવાન આ જગ્યાએ બેઠા હતા, ભગવાન આવી રીતે વસ્ત્ર ધારણ કર્યા હતા, મહારાજે આવી રીતે વસ્ત્ર ધારણ કર્યા હતા, મહારાજ આવી રીતે ગુલાબ પકડ્યું હતું, મહારાજ આવી રીતે જેમાતા, સંતો સાથે અમે આવી રીતે વાત કરી હતી, અમે એને સંતો બધા અહીં જેમાતા, સંતો એમને આ વાત કરી હતી, અમે સંતો સાથે શિબિરમાં ગયા હતા, સંતો સાથે દિવાળી કરી હતી, ભક્તો સાથે ખૂબ આનંદ આવ્યો હતો. આ બધું યાદ કરીએ તો, આ બધું જ યાદ રાખીએ તો, યાદ કરીએ અને યાદ રાખીએ તો પ્રથમના ત્રીજામાં મહારાજ કહે, અમે જે જે લીલા ચરિત્ર કરીએ છીએ ને એ શેના માટે કરીએ છીએ? જીવના કલ્યાણ કરવા માટે. મારે તો ત્યાં સુધી કે કદાચ ભગવાન યાદ ના, પણ એના યોગે જે મોટા મુક્ત હોય એની જો કોઈ ક્રિયા યાદ આવી જાય તો જીવનું કલ્યાણ તત્કાળ. એટલા માટે મહારાજ કે એકાદશી છે, જન્માષ્ટમી છે, આ બધા ઉત્સવો અમે કરીએ છીએ. આ બધા ઉત્સવ થાય એનું કારણ શું? એકાદી કોઈ ઘટના, કોઈ ચરિત્ર યાદ આવી જાય તો જીવનું કલ્યાણ થઈ જાય, જીવનું કલ્યાણ થઈ જાય. એમને એમ મનને નવરું રહેવા દેવો નહીં. એવી રીતે એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યો. ભૂતનું દ્રષ્ટાંત જાણીએ છીએ ને આપણે, કે એકવાર એક વ્યક્તિએ ભૂતને વશ કર્યું હતું અને તે ભૂતને જે કામ બતાવે ને એ કામ ભૂત તરત કરી દેતો. હવે જ્યારે ભૂત નવરું પડે ને ત્યારે આ એના માલિકને ખાવા તૈયાર થાય. એટલે માલિકની તો આ તો બહુ ખરાબ કહેવાય. એટલે એને છે ને માલિકે બતાવી દીધું, આ વહાડો છે તું ઉપર નીચે કર્યા કર, ઉપર જા નીચે આય, ઉપર જા નીચે આય, ઉપર જા નીચે આય, એને બતાવી દીધું ઉપર નીચે ઉપર નીચે આવ્યા કરે ને જયા કરે. એવી રીતે યુક્તિથી એને ઉકેલ લાવ્યો. અને એ વાત મહારાજ કહી, મહારાજે કીધી કે એમ કહીને ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું. અને પછી મહારાજ બોલ્યા જે, પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસમાં જો સંભાળવા માંડે તો તેનો પાર. ભગવાનના ચરિત્ર કેટલા બધા છે, કેટલા બધા છે. એક જ આપણે ચરિત્ર લઈ લે, સુરા બાપુનું, કે એકવાર મહારાજ લોયા પધાર્યા હતા, લોયા પધાર્યા હતા. મહારાજને સુરાબાપુ કે મહારાજ ગામમાં ચાલો. હું કીધું સુરાબાપુએ ગામમાં ચાલો. મહારાજ કે અમને તડકાની ગરમી થઈ છે. હું કે આ બહુ તાપ છે ને કારણે અમને ગરમી બહુ થઈ છે, માટે અમારે બોટાદ જવું છે. આ ગામમાં બહુ તાપ બહુ છે ને કારણે અમને ગરમી બહુ થઈ, થોડું બોટાદ જઈએ તો શાંતિ થાય. ત્યારે બાપુ તો હવે ખ્યાલ છે,
જેને પ્રેમને આધીન એટલા પુરુષોત્તમ પરબ્રહ્મ હોય. ત્યારે સુરા બાપુ કહે, મહારાજ મારા ગામમાં ટાઢક થશે, તમે ચિંતા ના કરતા, ટાઢક થાય, ચિંતા ના કરતા, ટાઢક થાય ને, મારી એવી વસ્તુ પણ ઘણી બધી છે અમારી પાસે, ચિંતા ના કરતા, તમે આલો મારા ગામ. એટલે મહારાજ કે દય મળશે. હું કીધું મહારાજે દય મળશે? બાપુ કે હા લઈ આવું, ચિંતા ના કરો મહારાજ, હું લઈ આવું. તો બાપુ તો ગયા અને દય લઈને આવ્યા. અને મહારાજને દય ઘેર જઈને દયનું જે દોણું હતું એ દયનું દોણું લાવ્યા અને મહારાજના ખોળામાં લુગડું મેલીને મેલી દીધું અને કીધું, મહારાજ તમે હવે જમો. તો જમતા હતા મહારાજ, અને મહારાજે ત્યારે એમાંથી દહીં જમવા માંડ્યા. અને ત્યારે જે એમના બીજા સવારો હતા, ઘણા હરિભક્તો હતા, એ હરિભક્તો કે મહારાજ તમે એકલા એકલા જમો છો તો અમને તો કંઈક પ્રસાદી તમારી આપો. હવે આવો, બરાબરનો તાપ વરસતો હોય અને ઠંડુ દહીં હોય તો કોને મન ના થાય કે પ્રસાદી આપો? એમ થાય ને, બધા એમ થાય, એમાં મહારાજની પ્રસાદી એટલે હું પૂછવાનું. એટલે બીજા ઘણા બધા સવારો હતા ને એને કીધું કે મહારાજ આ તમે એકલા એકલા દહીં જમો છો તો એમાંથી અમને કંઈક પ્રસાદી આપો. એટલે મહારાજે છે ને કે આ બધા માગ્યા કરશે, મને જમવા નહીં દે બધા. હું કીધું મહારાજ, મહારાજે વિચાર કર્યો કે આ બધા મને પ્રેમથી શાંતિથી જમવા નહીં દે. એટલે મહારાજે છે ને એક યુક્તિ કરી, માણકી હતી ને માણકી, માણકીને ઈશારો કર્યો, માણકીને ઈશારો કર્યો અને તરત એ પાદરા તરફ દોડી. કોણ? માણકી. અને મહારાજ એની ઉપર બેસીને દહીં જમતા જમતા દોડ્યા. એની પાછળ બીજા ઘોડા જેટલા બધા હતા બધા એની પાછળ દોડ્યા. હવે આ બધા તો સવારો હતા, નીચે ઊભા હતા, એ કાંઈ મહારાજને પહોંચી વળે નહીં, ઘોડા ઉપર હતા અને મહારાજ દહીં જમતા હતા. અને ત્યાં નદી આવી અને નદીએ પૂગ્યા અને નદીએ પૂગ્યા અને જ્યાં મહારાજ નીચે ઉતર્યા, દહીં જે પીતા હતા મહારાજ અને બધું ઢોળાઈ ગયું નદીના પાણીમાં બધું, અને મહારાજે જમી પણ લીધું હતું, જે કાંઈ બધું હતું એ બધી પાણીમાં થઈ ગયું. એમાં મયારામ ભટ્ટ હતા. આ બીજા સ્વારો હતા, આ બધા સ્વારો હતા, એ બધા દહીં એ નદીમાંથી લઈને મેળા જમવા. ત્યારે મયારામ ભટ્ટ હતા. તો મયારામ ભટ્ટ કે તમને કાંઈ ખબર પડે છે, અણગણ વિના ક્યારે આપણે પાણી પીવાય નહીં, ગાળી ચડાવે એના કંઈક કંઈક ખવાય નહીં પીવાય નહીં, તમે મહારાજની આજ્ઞા લોપો છો? ત્યાં બધા સ્વારો કે ભટલા તને કંઈ ખબર નહીં, તને મહારાજને પ્રસાદી, મહારાજની પ્રસાદીનો કંઈ મહેમા જ નથી તને. હું કે આ મહારાજની પ્રસાદી છે, એને થોડી કંઈ એમને જવા દેવાય, આ કંઈ નિયમ ના લાગુ પડે કંઈ. આવી રીતે કહેવા લાગ્યા. પછી તો દહીં લીધું નદીમાંથી, બધાએ સ્વારોએ જેમાં ખૂબ આનંદ કર્યો, ખૂબ એટલે ખૂબ આનંદ કર્યો, ખૂબ આનંદ કર્યો. આ એક જ ચરિત્ર છે. હવે આ ચરિત્ર એક જ દિવસનું, અર્થાત એક ક્ષણનું ચરિત્ર હોય, થોડાક કલાકનું હોય, તો એ ચરિત્ર જો યાદ રાખીએ અને આપણા જીવમાં દિવ્ય ભાવતો હોય અને આપણા જીવનને ઉન્નતિ કરતું હોય, મહારાજમાં પ્રેમ વધારતો હોય, તો મહારાજની આ ઘણા બધા ચરિત્ર છે તો કેટલું થાય? જો એક દિવસના ચરિત્ર મહારાજ કે એક દિવસને જો સંભાળવા માંડે તો તેના પાર ન આવે, તો સત્સંગ થયે તો 10-15 વર્ષ થયા હોય તો એનો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભાળવા છે, આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર, તેને વારંવાર સંભાળવા અને જે જાજુ ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ ઉપાય છે. જેને કાંઈ ના સમજતો હોય, જે વ્યક્તિ કંઈ ન સમજતો હોય એના માટે મોટા મોટો ઉપાય કયો છે મોક્ષના માર્ગમાં? કે મહારાજના ચરિત્ર યાદ રાખવા, મોટા મુક્તોનું ચરિત્ર યાદ રાખવા, મોટા મુક્તોનું ચરિત્ર યાદ રાખવા. અને જે જાજો ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો જે
अन्न थोड़ खाई तथा घना उपवास करिए तो अमे कहता नहीं। हाँ, ये तो जेम जेना नियम किया छे ते प्रमाणे साधारणपणे रहू अने करवानु तो आ अमे तमने कह्यु छे ते छे। अने अमे तो एम मान्यु छे जे मन निर्वासनिक जोईए अने देह करीने गम्मे तेटली प्रवृत्ति होय ने तेनू मन जो शुद्ध छे तो तेनू अति भूंडू थाय। अने बाहर लोकमां तो प्रवृत्ति वाळुं भूंडा जेवुं जणाय अने जेने मनमां वासना होय ने ते बाहेर सारी फेटी निवृत्ति परायण वर्तत होय तो तेनू बाहेर लोकमां तो सारू जणाय पण तेना जीवनुं अति भूंडू थाय। केम के मुवा टाणे तो जेवा मनमां संकल्प होय तेवा स्फूरी आवे। कई रीते? तो महाराज के जेम भरतजी ने अंतकाळमां मृगनुं बाळक स्फूरी आव्युं त्यारे ते मृगने आकारे थई गया अने प्रथम राज्य मेल्युं हतुं ने ऋषभदेव भगवान तो पोताना बाप हता तो पण एम थयुं माटे मने करीने निर्वासनिक रहेवुं ए अमारो मत छे। महाराज के अमारो मत शेनो छे? निर्वासनिक रहेवुं। जो जड़ भरतजी ने एक मृगलीमां हेत थई जातुं होय अने मोहित थई जाता होय અને મોક્ષનો માર્ગ ભટકી જતા હોય તો આપણા જેમ શી વસાત રહે? એ સમયે જળભરજીને કોઈ કેવાળા મળી ગયા હોત તો ભટકત? હવે ક્યાં ઋષભદેવ ભગવાન, એમના દીકરા આટલો રાજ્યનો ત્યાગ કરી નીકળ્યા હતા ભગવાનને ભજવા અને થઈ ગયા મૃગલી માં આસક્તિ। એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે હેત રાખવું, ક્યાં હેત રાખવું? બે સારા સાધુ ને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધો। પ્રથમ પ્રકરણની 237મી વાતમાં મહારાજ સ્વામી કહે છે કે આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય, માટે આ વાત તો સૌ રાખજો ને બે સારા સાધુ ને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય ને કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી। તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું? એવાને અભાવે અસુર થશે, માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધો એટલું જ કરવાનું છે। હું કે સ્વામી, સારા ભક્તમાં જીવ બાંધવાનો છે। જો સાધુમાં હેત ન કર્યું હોય, ભક્તમાં હેત ન કર્યું હોય તો મોક્ષનો માર્ગ છે ને બહુ અઘરો છે, બહુ એટલે બહુ અઘરો। જો સમજતા આવડે તો મોક્ષનો માર્ગ એકદમ સરળ છે અને જો સમજતા ન આવડે તો મોક્ષનો માર્ગ બહુ અઘરો છે, બહુ એટલે બહુ અઘરો છે। જે દિવસે આપણે સત્પુરુષને જોઈને આવ્યા હતા, જે દિવસે આપણે સંતોને જોઈને આવ્યા હતા, જે દિવસે આપણે ભક્તોને જોઈને આવ્યા હતા, પણ ધીરે ધીરે જો સર્વયું ન રાખવું હોય, નામું માંડી ન રાખવું હોય તો ભગવાનનો, સત્પુરુષનો, સંતો અને ભક્તોનો મહિમા ગૌણ થઈ જાય અને પોતાનો અહંકાર અને દંભ ઉત્કૃષ્ટ થઈ જાય। પરંતુ જો બે સારા સાધુમાં હેત રાખવું હોય તો આપણને પકડી રાખે, આપણે પડી જવાના હોય તો આપણું ધ્યાન રાખે, આપણને ટકોર કરે, કાંઈ આપણાથી ભૂલ થઈ ગઈ હોય તે એવા સંત છે, એવા ભક્ત છે એ આપણાથી પ્રાયશ્ચિત કરતા હોય, આપણે ગુનાઓ માફ કરી દે, પ્રાયશ્ચિત આપીને આપણને ચોખ્ખા કરી દે સત્પુરુષ। એટલા માટે સ્વામી કહે છે કે બે સારા સાધુમાં હેત રાખવું હોય ને, હેત રાખવું હોય તો ક્યારે ના પડે। અને જેણે જેણે આ વાત જીવમાં દ્રઢ કરી છે ને, ગમે એટલા એના જીવનમાં સદગુણ હોય, ગમે એટલી ભક્તિ કરતો હોય, ગમે એટલું તપ કરતો હોય, ગમે એટલું વ્રત કરતો હોય, પણ જો જેના જીવનમાં એને બે સારા સાધુ નથી રાખા, એ બધાના પતન થયા છે। જળભરજીની એક સાધુ રાખ્યા હોત તો પાછા વળી જાત ને, ન રાખ્યા તો ત્રણ જન્મ લેવા પડ્યા। ભગવાનના પુત્ર હતા તોય પરમ ચૈતન્ય સ્વામીની વાત હમણાં કીધી,
સ્વામી ક્યારે કહેવું પડે કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો અને સંતનો સમાગમ થયો ને ત્યારે ખબર પડી. આમ છે એમ જીવનમાં છે ને, આપણે સારા સાધુ સાથે હેત બાંધી રાખવું, હેત બાંધી રાખવું. અને જો હેત ના બાંધે ને તો મોક્ષ માર્ગ મેં ના કીધું અઘરું થઈ જાય. જીવન છે ખાલીપા જેવું લાગે, ખાલીપા જેવું, ખાલીપા જેવું. અને અંતકાળે જ્યારે મોટા મોટું દુઃખ હોય ને, મોટા મોટું તો મોટા મોટું દુઃખ છે અંતકાળનું. કયું? અંધકાળ. અંધકાળ અંધકાળે જેવું સ્ફૂર આવે ને કીધું મહારાજે કે જેવું અંતકાળે સ્ફૂર આવે, જળ ભરજીને મૃગલું સ્ફૂર એવું, તે આકાર થવું પડ્યું. જો આપણે બધા ભેગા થઈને બે સારા સાધુમાં હેત રાખીએ, ભક્તમાં હેત રાખીએ, તો સાધુને ભગવાન યાદ આવે, ભક્તિ યાદ આવે તો જીવનું કલ્યાણ થાય. અને હેત ન રાખ્યું હોય તો જળ ભરતને તો 3 લેવા પડે, તો આપણે તો વાત જ દૂર રહી, દૂર જ રહી. એટલા માટે સારા સાધુમાં જો હેત કરી રાખ્યું હોય તો આપણને ઉગારે, જો સારા સાધુમાં હેત ન કરી રાખ્યું હોય તો. કારણ કે આ જીવને છે ને ડાપણ કરવાનો સ્વભાવ, પોતાની સારપ દેખાવાનો જે સ્વભાવ અને પોતાને જે ઉત્કૃષ્ટ દેખાવાનો સ્વભાવ આ જીવને બહુ મોટો છે, બહુ એટલે બહુ. આ જીવને જેટલો પોતાનો પ્રભાવ દુનિયામાં કરી દેવો ને એટલો કોઈને નથી. પણ જે સત્પુરુષની સોળમાં હોય, જેની ઉપર સત્પુરુષનો રાજીપો હોય અને સત્પુરુષનો હાથ હોય તો એ પડી શકે નહીં, એ તારે તારે ને તારે જ. એટલા માટે સ્વામી કહે છે કે બે સારા સાધુ ને 3 સારા હરિભક્તની સાથે જીવ બાંધો, જેના કારણે જે કંઈ આપણામાં કંઈ અડચણ આવતી હોય, વિઘ્ન આવતા હોય, બધાય ટળી જાય, ટળી જાય, ટળી જાય. મહારાજ કહે કે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે, અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પણ પુષ્ટ, મન પણ પુષ્ટ થાય. માટે દેહ કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ઘાટ અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. જેને જગતના ઘાટ ન થતા હોય અને ભગવાનના ઘાટ થતા હોય એવું છે સત્સંગમાં મોટેરો હોય. માટે મહારાજે આમાં ઘણી બધી વાત કરી છે. આમાં મોટા મોટી જો કોઈ વાત હોય તો કઈ નામું માંડી રાખવું, સર્વયુ કાઢી રાખવું, કે હું સત્સંગમાં આવ્યો ત્યારે આવો હતો, હવે મારે આવું થવું છે, હવે મારો આવો ગોલ છે, મારે આ જન્મે આ સત્પુરુષને આ સંતોને આ ભક્તને રાજી કરી લેવા, કરી લેવાને મારે મારું મનનું ધારું કરવું, મારે સત્પુરુષનું ધારું કરવું છે. બસ આટલી જો ગાંઠ મનમાં બાંધી રાખે ને તો બધું જ આપણા જીવનમાં આવી જાય, બધું જ આવી જાય. એટલા માટે આપણે પણ બધા ભેગા મળી એકબીજા માટે પ્રાર્થના કરીએ કે અમારામાં જે કાંઈ કસર હોય, જે કાંઈ લોચો હોય, હે મહારાજ આ સત્પુરુષના સંગે રાખીને, આ સંતો અને ભક્તોના સંગે રાખીને એ બધું જ અમારા જીવનમાંથી કાઢજો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.